મેં હજી યુવાનીમાં પ્રવેશ કર્યો હતો. હું જે ઉંમરમાં હતો હું ખૂબ જ સુંદર અને સ્માર્ટ દેખાતો હતો. મારી સ્માર્ટનેસ અને મારી પર્સનાલિટી જોઈને ગમે તે છોકરી મારા માટે પાગલ થઈ જતી હતી. ગ્રેજ્યુએશન પૂરું કરીને જ્યારે હું ઘરે આવ્યો ત્યારે ભાભીએ ખૂબ સરસ રીતે મારું સ્વાગત કર્યું હતું. ઘણી વખત હું અને ભાભી ફોન પર વાત કરતા હતા. હું મારી ભાભી સાથે ખૂબ જ મિત્ર જેવો બની ગયો હતો. જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે ભાભી અને માએ મારું ખૂબ સારું સ્વાગત કર્યું. મારી ભાભી દેખાવમાં ખૂબ જ સુંદર હતા. મારી ભાભી ખૂબ જ નિર્દોષ અને સીધા હતા, પણ હું તેના કરતાં વધુ તોફાની હતો. જ્યારે પણ મારો ભાઈ ઘરની બહાર જતો ત્યારે હું બહાનું કાઢી ભાભી સાથે મજાક મસ્તી કરતો રહેતો. એક દિવસ સાંજનો સમય હતો, ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો હતો. તે દિવસે ભાઈ પણ ઘરે ન હતા અને ભાભી અને હું ઘરમાં એકલા હતા. જ્યારે હું ટેરેસ પર બેઠો હતો અને કોફી પીતો હતો, મેં જોયું કે ભાભી આવા ભારે વરસાદમાં નહાતા હતા. અને પછી હું તેની પાસે જઈ અને આ તે દિવસોની વાત છે જ્યારે હું કોલેજમાં ભણતો હતો. હું 25 વર્ષનો હતો. મારા ઘરમાં મારી માતા, મારો ભાઈ અને મારી ભાભી જ રહેતા હતા. મારા ભાઈના 6 મહિના પહેલાં લગ્ન થયા હતા. હું કોલેજમાં ભણતો હતો. ભાઈ અને ભાભીના લગ્ન થયા ત્યારે હું પણ તેના લગ્નમાં હાજર હતો. જ્યારે મેં મારી ભાભીને પહેલી વાર જોઈ ત્યારે મારા મનમાં પણ એક ઈચ્છા હતી કે હું પણ તેના જેવી છોકરી સાથે લગ્ન કરું, કારણ કે મારા ભાઈની સરખામણીમાં મારી ભાભી દેખાવમાં ખૂબ જ સુંદર હતા. હું થોડા દિવસ ઘરે રહ્યો, પણ પછી કોલેજ જતી વખતે મારી ભાભી મને કહેવા લાગ્યા કે દેવરજી, ત્યાં ગયા પછી પણ તમે મને યાદ કરજો, અમે બંને રાત્રે વાત કરશે. કારણ કે મારો ભાઈ કામ માટે બીજા શહેરમાં રહેતો હતો અને હું ઘણીવાર મારી ભાભી સાથે રાત્રે વાત કરતો. અમારા બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા બની ગઈ હતી. હું ઘણી વખત ભાભીને કહેતો, ભાભી તમને ભાઈની યાદ નથી આવતી? તો ભાભી કંઈ બોલતી નહીં, બસ રડતી રહેતી. અને હું તેના રડવાનું કારણ સમજી શકતો ન હતો. અમારું જીવન આ જ રીતે ચાલતું હતું. અને થોડા મહિનાઓ પછી મેં મારી કોલેજની છેલ્લી પરીક્ષા પાસ કરી અને તે પછી હું મારા ઘરે પાછો આવ્યો. હું ઘરે આવ્યો ત્યારે મારી ભાભીએ ખૂબ સરસ રીતે મારું સ્વાગત કર્યું. અને સાથે જ્યારે મારી માતાએ મને ઘરે જોયો ત્યારે તે પણ ખૂબ ખુશ થઈ ગઈ. મારા આવતાની સાથે જ તે કહેવા લાગી કે દીકરા, હવે હું પણ તારા માટે સારી છોકરી શોધવાનું શરૂ કરીશ, બસ તું જલ્દી સારી નોકરી શોધી લે. આ સાંભળતા જ મેં મારી માતાને કહ્યું કે જો તમારે છોકરી શોધવી હોય તો ભાભી જેવી જ છોકરી શોધ, તો જ હું તેની સાથે લગ્ન કરીશ. આ સાંભળીને ભાભી હસવા લાગતા. પછી ભાભીએ મને ચા નાસ્તો કરાવ્યો. નાસ્તો કર્યા પછી હું મારા રૂમમાં આવ્યો અને સૂઈ ગયો હતો ત્યારે અચાનક મારા ભાભી મારા દરવાજે આવીને ઊભા રહ્યા. તે કહેવા લાગ્યા કે દેવરજી, ખરાબ ના લાગે તો જો તમારી પાસે સમય હોય તો શું તમે મને તમારી સાથે થોડા સમય માટે બજારમાં લઈ જશો? કારણ કે મારા ઘર માટે વસ્તુ ખરીદવી છે અને માની તબિયત સારી નથી, તે જઈ શકશે ને, અને તમારા ભાઈ તો મોટે ભાગે કામમાં વ્યસ્ત રહે છે. આ સાંભળતા જ મારો ચહેરો ચમકી ગયો. મેં ભાભીને કહ્યું, ચિંતા ના કરો, હું થોડા સમયમાં તૈયાર થઈને આવું છું, ત્યાં સુધીમાં તમે પણ તૈયાર થઈ જાઓ. થોડી વાર પછી હું નીચે આવ્યો તો જોયું કે ભાભી તૈયાર બેઠા હતા. ભાભી આજે વધુ સુંદર લાગી રહ્યા હતા. પછી અમે બજારમાં આવ્યા અને ભાભી ત્યાંથી શાકભાજી ખરીદવા લાગી. થોડી વાર પછી અમે ઘરે પહોંચ્યા, પણ જ્યારે અમે ઘરે પહોંચ્યા તો આજે માં દરવાજે ઊભી હતી. તેને મારો હાથ પકડી લીધો અને મને તેના રૂમમાં લઈ ગઈ. મને લાગ્યું કે માને મારાથી થોડું કામ હશે, પણ જ્યારે હું માતાના રૂમમાં પ્રવેશ્યો તો માં મને કહેવા લાગી કે દીકરા, મારે તારી સાથે વાત કરવી છે. પછી માં મને કહેવા લાગી, દીકરા તારો મોટો ભાઈ મોટે ભાગે ઘરે નથી રહેતો, જ્યારથી તેના લગ્ન થયા છે. આ સાંભળીને મેં તરત જ મારી માતાને કહ્યું કે
માં ભાઈ કામમાં વ્યસ્ત રહે છે, આ કારણથી તેની પાસે સમય નથી. તો માતાએ મને કહ્યું કે ના ના પુત્ર, હું શું કહું છું તે તું જરા પણ સમજતો નથી. મને લાગે છે કે તારા ભાઈનું બીજી છોકરી સાથે અફેર છે. આ સાંભળીને હું ચોંકી ગઈ અને મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ. માએ કહ્યું, દીકરા ધીમે બોલ, નહીંતર તારી ભાભી સાંભળશે. જો તેને આ વિશે ખબર પડશે તો તે ખૂબ જ ખરાબ થશે. મેં મારી માતાને કહ્યું, માં આ તમે કેવા પ્રકારની વાતો કરો છો? શું કોઈએ તમને કંઈ કહ્યું છે અથવા ભાઈએ તમને કંઈ કહ્યું છે? તો માતાએ મને કહેવાનું શરૂ કર્યું કે એકવાર તેના મારા ભાઈને ફોન કર્યો હતો અને તેને પાછળથી એક સ્ત્રીનો અવાજ પણ સાંભળ્યો હતો. જ્યારે તેને ભાઈને આ વિશે પૂછ્યું તો તેને બહાનું કાઢીને મામલો ટાળી દીધો હતો. મેં મારી માતાને કહ્યું કે કદાચ તે તમારો વહેમ છે. તો તે મને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી કે એવું કંઈ નથી. પણ મેં તેને પણ વારંવાર કહ્યું કે માં આ વાત ભાભી સામે ભૂલથી પણ ન આવવી જોઈએ, કારણ કે જો ભાભીને આ વિશે ખબર પડશે તો ભાઈ ભાભીના સંબંધમાં તિરાડ પડી શકે છે. અને જ્યાં સુધી અમને સંપૂર્ણ સત્ય ખબર ન પડે ત્યાં સુધી આ વિશે કોઈને કહેવું ન જોઈએ. માએ પણ મારી વાત માની લીધી અને પછી ચૂપચાપ હું મારા રૂમમાં આવી ગયો. હું મારા રૂમમાં આવ્યો અને નાહવા માટે બાથરૂમમાં ગયો. હું પાછો બહાર આવ્યો ત્યારે ભાભી મારી સામે હતા. ભાભીને જોઈને હું ચોંકી ગયો. જ્યારે હું આવીને મારી ભાભી પાસે બેઠો રહ્યો ત્યારે તે મને જોઈને કહેવા લાગ્યા કે દેવરજી, તમારા ભાઈને કોઈની ચિંતા નથી, આમ તો તે મને તો મળવા આવતા નથી, પણ જ્યારે મેં તેને કહ્યું કે તમે આવ્યા છો ત્યારે પણ તે મળવા આવ્યા નહીં. આ બધી વાતો સાંભળીને મને મારી માતાની વાત યાદ આવવા લાગી અને હું મનમાં વિચારવા લાગ્યો કે કદાચ મારી મા જે કહેતા હતા તે સાચું હોય. પણ પછી મેં વાત ફેરવી નાખી અને મારી ભાભીને બહાનું કાઢ્યું કે કદાચ તે વ્યસ્ત હશે, કોઈ વાંધો નહીં, તે કાલે ચોક્કસ આવશે. રાત્રે જમ્યા પછી હું મારા રૂમમાં આવીને સૂઈ ગયો. દિવસભરના થાકને લીધે મને ક્યારે ઊંઘ આવી ગઈ કંઈ ખબર ન હતી. પછી અચાનક રાત્રે લગભગ 2 વાગ્યે મારી આંખ ખુલી જ્યારે મેં ઘરમાં કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો. જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો તો જોયું કે મારી ભાભીના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. હું તરત જ એ રૂમ તરફ દોડ્યો અને બહાર ઊભો રહી સાંભળ્યો તો ભાભી ભાઈ સાથે વાત કરી રહ્યા હતા. તે રડતા રડતા તેને કહી રહ્યા હતા કે અમારા લગ્નને 7 મહિના થઈ ગયા છે, પણ તમારી પાસે મારા માટે ક્યારેય સમય નથી. જો તમે મને પસંદ નહોતા કરતા તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? જ્યારે મેં આ બધી વાતો સાંભળી ત્યારે હું તરત જ મારા રૂમમાં પાછો આવ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે માતા જે કહે છે શું તે સાચેને જ સાચું છે? પછી મેં આ વિચાર્યું કે ના ના, ભાઈ કામમાં વ્યસ્ત હશે, આ કારણથી આવું કરતા હશે. મારે આ બધા વિશે વધારે વિચારવું ન જોઈએ. અને મેં મનમાં નક્કી કર્યું કે કાલથી હું મારા ભાભીનું બહુ સારું ધ્યાન રાખીશ. સવારે હું જાગી ગયો અને સીધો કિચનમાં ગયો. જ્યારે હું ત્યાં ગયો ત્યારે ભાભી વાસણો સાફ કરી રહી હતી. તે મને કહેવા લાગ્યા કે દેવરજી, તમે અહીં શું કરો છો? મેં કહ્યું, ભાભી હવે જરાય ચિંતા ન કરો, કોઈ કામ હોય તો મને કહો, હું તમારું બધું કામ કરવા તૈયાર છું. આ સાંભળીને ભાભી હસવા લાગ્યા અને બોલ્યા, શું તમે મારા માટે બધું કરી શકશો? મેં પણ તરત જ હા પાડી. ત્યારે ભાભીએ કહ્યું કે સમય આવશે ત્યારે કહીશ. હવે હું મારી ભાભીની આસપાસ જ રહેતો હતો અને તેમને ખુશ રાખવા માટે મારાથી બનતા પ્રયત્ન કરતો હતો. એક દિવસ હું મારી ભાભીને મૂવી જોવા બહાર લઈ ગયો જેથી તે થોડી ખુશ થાય. પણ જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે જોયું કે મારો ભાઈ ઘરે હાજર હતો અને ભાભી ભાઈને જોઈને ખૂબ ખુશ થઈ. પરંતુ જ્યારે અમે તેમની પાછળ એક છોકરી જોઈ ત્યારે અમે બંને તેને જોઈને સંપૂર્ણપણે સતબદ્ધ થઈ ગયા. મા પણ ત્યાં બાજુમાં બેઠી હતી અને ખૂબ રડી રહી હતી.
જ્યારે હું માની નજીક આવ્યો તો તેણે મને કહેવાનું શરૂ કર્યું, દીકરા, તારા ભાઈએ બીજા લગ્ન કરી લીધા છે અને અહીં કહી રહ્યો છે કે તે આ છોકરી સાથે જીવન વિતાવવા માંગે છે. આ સાંભળીને ભાભી ચીસો પાડવા લાગ્યા અને એકદમ ગુસ્સે થઈ ગયા. તે ભાઈ સાથે ગુસ્સામાં બોલી રહ્યા હતા, જો તમે બીજી છોકરી સાથે પ્રેમમાં હતા તો કેમ મારી જિંદગી બગાડી? છતાં ભાઈ ચૂપચાપ ઊભા હતા. મને પણ મારા ભાઈ પર ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, ભાઈ, હવે તારે જવાબ આપવો પડશે. આખરે તમે અમને દગો કેમ આપ્યો? ભાઈ કહેવા લાગ્યા, હું પણ મારા જીવનથી કંટાળી ગયો હતો, તેથી જ આજે આ છોકરીને મારી સાથે મારા ઘરે લાવ્યો છું. મેં આ લગ્ન મારી માતાના કારણે જ કર્યા હતા. ત્યારે પણ મેં મારી માતાને કહ્યું હતું કે હું અત્યારે લગ્ન કરવા નથી માંગતો, પણ બળજબરીથી તેને મારા લગ્ન રોહાના સાથે કરાવી દીધા હતા. મેં પણ વિચાર્યું કે કદાચ હું સમય સાથે બદલાઈશ, પણ આ મારી ભૂલ હતી. જ્યાં હું કામ કરતો હતો ત્યાં હું રાહીના પ્રેમમાં પડી ગયો અને ત્યાં તેની સાથે બીજી વાર લગ્ન કર્યા. હું રોહાના સાથે રહી શકતો નથી અને ના મેં તેની સાથે ખોટું કર્યું છે. જો તમે ઈચ્છો તો તમે તેને પણ પૂછી શકો છો. જ્યારે અમે રોહાના ભાભી તરફ જોયું ત્યારે તે શાંતિથી માથું નમાવી ઊભા હતા. તે કહેવા લાગ્યા, મેં વિચાર્યું કે તેને લગ્ન માટે થોડો સમય જોઈએ છે, પણ મને ખબર ન હતી કે તેને તેની માતાના કારણે લગ્ન કર્યા છે. જો મને આ પહેલાં ખબર હોત તો હું તેની સાથે ક્યારેય લગ્ન ન કરત. ભાઈ છૂટાછેડાના પેપર પણ સાથે લાવ્યા હતા અને તેને સહી કરી નાખી હતી. માતા ભર ભાઈ પર જોરથી બૂમો પાડી રહી હતી, પણ અમે જે કહ્યું તેની હવે મારા ભાઈ પર કોઈ અસર થઈ રહી ન હતી, કારણ કે જે કંઈ કરવાનું હતું તે તેને કરી લીધું હતું. અને આટલું કહીને ભાઈ બીજા શહેરમાં ચાલ્યા ગયા, જ્યાં તે આ છોકરી સાથે કામ કરતા હતા. અમે ભાઈને જવાથી ખૂબ રોક્યા, પરંતુ કહેવાય છે કે આપણે સંબંધોને બાંધી શકતા નથી. ભાઈના ગયા પછી ભાભી ખૂબ રડવા લાગ્યા. માં અને હું ભાભીને સમજાવવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા કે તમારી પાસે હજુ જીવન બાકી છે, ચિંતા ના કરો. પણ ભાભી કહેવા લાગ્યા કે હવે હું ક્યાં જઈશ અને રહીશ જ્યારે મારા પતિ હવે મારા નથી? તો માં કહેવા લાગી, દીકરી, તારે ઘર છોડીને ક્યાંય જવું નથી. તારા માતા પિતા પણ હવે આ દુનિયામાં નથી, તેથી તું આ ઘરમાં અમારી સાથે જ રહીશ. અને જો મને કોઈ સારો છોકરો મળી જશે તો હું તેને તારી સાથે લગ્ન કરીશ. પણ તે અમારી વાત સાંભળવા તૈયાર ન હતા. ભાભી ચૂપચાપ રડતા રડતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. માતાએ પણ મને જતા અટકાવ્યો હતો. તેને કહ્યું કે તું તારી ભાભીને થોડો સમય આપ, હવે તેને જાતે જ આ બધામાંથી બહાર નીકળવું પડશે. આપણે ઈચ્છીએ તો પણ કશું કરી શકતા નથી. માની વાત સાંભળીને હું પણ મારા રૂમમાં આવી ગયો અને હું પણ ખૂબ જ પરેશાન થઈ ગયો. ભાઈએ જે ભાભી સાથે કર્યું હતું તે ખૂબ જ ખોટું હતું, પણ હવે હું મારી ભાભીને ચિંતામાં જોઈ શકતો ન હતો. આજની રાત ખૂબ જ પીડાદાયક હતી. હવે મેં મનમાં નક્કી કર્યું કે હું મારી ભાભીને હંમેશા ખુશ રાખીશ. હું તેમને કોઈ સમસ્યાનો સામનો કરવા નહીં દઉં. હું મારી ભાભી સાથે ખૂબ જ હસી મજાક કરતો, પરંતુ તેની તેમના પર કોઈ અસર થતી ન હતી. એક રાતે માં તેની બહેનના ઘરે ગયા હતા. ઘરે હું અને ભાભી એકલા હતા. અચાનક વરસાદ શરૂ થઈ ગયો. હું બેઠો બેઠો કોફી પીતો હતો. અચાનક ભાભી બહાર આવ્યા. પણ આજે મારે તેને મારા દિલની વાત કહેવી હતી. હા મિત્રો, હું રોહાનાને પસંદ કરતો હતો અને આજથી નહીં, પણ જ્યારે તેના લગ્ન થયા ન હતા ત્યારથી મને તો તે પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ હતી. અને જ્યારે માએ તેને ભાઈ માટે પસંદ કરી હતી ત્યારે હું તેને આ કહી શક્યો ને. તે રાતે મેં રોહાનાને કહ્યું, મારે તમારી સાથે લગ્ન કરવા છે અને હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું મારા ભાઈ જેવો જરા પણ નથી. રોહાનાને પણ આની સામે કોઈ વાંધો ન હતો, પણ તે કહેવા લાગી, માજી નહીં માને તો? મેં કહ્યું, તમે વાતની ચિંતા ન કરો. તેથી ઘરે આવતાની સાથે જ મેં મારી માતાને મારા લગ્નની વાત કરી.
માતાને પણ લગ્ન સામે કોઈ વાંધો ન હતો. તે કહેવા લાગ્યા કે તારા ભાઈએ રોહાના સાથે જે કર્યું તે જોઈને મને ખૂબ દુઃખ થયું. મને લાગે છે કે ક્યાંક મારી જ ભૂલ છે જેના કારણે રોહાનાનું જીવન બરબાદ થઈ ગયું છે, પરંતુ જો તું તેની સાથે લગ્ન કરીશ તો તેનું જીવન સુધરશે. પછી માતાએ મને કહેવાનું શરૂ કર્યું કે હું તમારા બંનેને ના લગ્નનું મુહૂર્ત કાલે જ કઢાવું છું. આ સાંભળી રોહાના અને હું ખૂબ ખુશ થઈ ગયા. જ્યારે રોહાના મારા ભાઈ સાથે લગ્ન કરવાની હતી, મને તો તે પહેલા દિવસથી જ પસંદ હતી, પણ મને ખબર ન હતી કે ભાગ્ય પોતે જ તેને મારી પાસે લાવશે. બીજા દિવસે રોહાના અને મારા લગ્ન ખૂબ જ સાદગીથી થયા. પહેલીવાર રોહાનાના ચહેરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી. અમે બંને અમારા જીવનમાં ખૂબ ખુશ હતા. એક વર્ષ પછી રોહાનાએ ખૂબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો, જેનું નામ મેં ખુશાલ રાખ્યું. પણ મારા ભાઈને પણ તેના કૃત્યની સજા મળી ગઈ હતી. તેને જે છોકરી સાથે લગ્ન કર્યા હતા તે છોકરી બાંજ હતી, અને હવે ભાઈ પણ તેના કામ પર અફસોસ કરી રહ્યો હતો. તેથી જો તમને કોઈનું ખરાબ કરશો તો તમારી સાથે પણ આવું જ થશે. અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે. થેન્ક યુ.